गुड मॉर्निंग क्लास। चलो द लास्ट टाइम वी सॉ अबाउट द फ्रेगमेंट्स અને એની પહેલા આપણે જોયું તું વોટ આર ધ ઇન્ટેન્ટ્સ એન્ડ હાઉ ડુ યુ પાસ ધ ડેટા યુઝિંગ ધ ઇન્ટેન્ટ્સ ઓકે વેન આઈ સ્ટાર્ટેડ વિથ ધ ટોપિક ઇન્ટેન્ટ આઈ ટોલ્ડ યુ ધેટ દેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇન્ટેન્ટ્સ આઈ હોપ યુ ગાઈઝ રિમેમ્બર દેટ સી ધ ટુ ટાઈપ્સ ઓફ ઇન્ટેન્ટ્સ આર એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ એન્ડ ધી ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ એન્ડ આઈ ઓલ્સો ટોલ્ડ યુ દેટ એક્સપ્લિસિટ ઇન્ટેન્ટ ઇઝ સમથિંગ કે જેને યુઝ કરીને યુ કેન ગો ફ્રોમ વન એક્ટિવિટી ટુ અનધર એક્ટિવિટી જે આપણે પ્રેક્ટિકલી જોઈ લીધું કે કેવી રીતે થાય યુઝિંગ ધી સ્ટાર્ટ એક્ટિવિટી મેથડ Any CYJ Biju, that is the implicit intent. What is an implicit intent? Implicit intent is something using which you can open some another app that is stored in your phone. Say for example, અત્યારે આપણે શું કરતા હતા કે પોતાની તમારી ખુદની જે app હતી એના અંદર જ એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં જતા હતા, રાઈટ? એની બદલે સપોઝ મારે કોઈ કેમેરો ઓપન કરાવવો છે યા ફિર મારે કોઈ ફાઇલ ફાઇન્ડ કરવી છે એટલા માટે મારે ગેલેરી ઓપન કરાવવી છે એવું કંઈક કરવું છે, ટૂંકમાં કોઈ ફોલ્ડર જે ફાઇલ એક્સપ્લોરર હોય આપણું ફોનનું એ ઓપન કરાવવું છે, તો એવી બધી વસ્તુઓ જે આપણે કરવી હોય તો એના માટે આપણે જે ઇન્ટેન્ટ, ટૂંકમાં કોઈ બીજું એક્ટિવ બીજી કોઈ એપ જ ઓપન કરાવવાની છે, સપોઝ કોન્ટેક્ટ વાળી એપ ઓપન કરાવવાની છે, ફોર એક્ઝામ્પલ SMS સેન્ડ કરવાનો છે તો ડાયરેક્ટલી ટેક્સ્ટ આપણી એપમાંથી આવી જાય પણ SMS સીધો ત્યાં આગળ લખાઈ જાય, એવી રીતનું આપણે કંઈક કરવું છે, એવી બધી જે તમારી રિક્વાયરમેન્ટ્સ હોય એ બધી રિક્વાયરમેન્ટ્સ માટે આપણી પાસે જે ઇન્ટેન્ટ આપણે યુઝ કરીએ છીએ ધેટ ઇઝ કોલ્ડ ધી ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ અને આજે વી આર ગોઈંગ ટુ સી વોટ ઇઝ એન ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ એન્ડ હાઉ ડુ યુ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ એન ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ હવે સે ફોર એક્ઝામ્પલ હિયર આઈ હેવ માય ક્લાસ કોલ્ડ મેઇન એક્ટિવિટી 3 નાવ ધીસ મેઇન એક્ટિવિટી 3 ઇઝ સમથિંગ ધેટ ઇઝ એન એક્ટિવિટી બીકોઝ ઇટ ઇઝ એક્સટેન્ડિંગ ધી એપ કમ્પેટ એક્ટિવિટી હવે એમાં મેઇન વસ્તુ શું જોવાની કે એનું જે કન્ટેન્ટ વ્યૂ છે ને એ મેઇન કન્ટેન્ટ વ્યૂની અંદર સિમ્પલી બે વસ્તુ મૂકી છે, ખાલી બે બટન મૂક્યા છે ને કોઈ રીતનું ડિઝાઇનિંગ એ નથી કર્યું બીકોઝ મારે અહીંયા આગળ તમને ડિઝાઇનિંગ પર્પઝથી આ વસ્તુ નથી શીખવાડવી એટલા માટે, એટલે મેં શું કર્યું સિમ્પલી આઈ પુટ ટુ બટન્સ ઓવર હિયર, વન ઇઝ બટન એન્ડ ધ અનધર ઇઝ કોલ્ડ ધી ગેલેરી બટન. આઈ હેવ અસાઇન્ડ ધી આઈડી ટુ બોથ ઓફ ધેમ, દેટ ઇઝ BTN કેમેરા એન્ડ BTN ગેલેરી એઝ પર અવર કન્વિનિયન્સ. ઓકે, નાવ વોટ ડુ આઈ ડુ ઇઝ કે ધ મેઇન એક્ટિવિટી ધ જાવા કોડ ઓફ ઇટ, ઇનસાઇડ ધીસ જાવા કોડ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ટુ ઓબ્જેક્ટ ઓફ માય બટન ક્લાસ. ઓકે, નાવ બીકોઝ ધ વ્યૂ ધેટ વી આર યુઝિંગ હિયર ઇઝ ધી બટન, આઈ મીન વી આર યુઝિંગ ધી ઓબ્જેક્ટ ઓફ ધી બટન ક્લાસ, વી આર ગોઈંગ ટુ ક્રિએટ ધી ઓબ્જેક્ટ ઓફ ધીસ બટન ઓવર હિયર, ધેટ ઇઝ BTN કેમેરા એન્ડ BTN ગેલેરી. નાવ યુ ઓલરેડી નો દેટ આફ્ટર ક્રિએટિંગ એન ઓબ્જેક્ટ યુ નીડ ટુ ઇનિશિયલાઇઝ ધેટ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ, સો વોટ ડુ આઈ ડુ ઇઝ BTN camera is equal to find view by ID and inside the ID I am going to pass the ID of the camera button, that is r.id.btncamera. Now this refers to this particular button. See, I have passed the ID as BTN camera, so I am talking about this button. Now I have another button also, so I am going to initialize the another button using BTN gallery is equal to find view by ID, and inside the ID I am going to pass the another button's ID, that is r.id.btn gallery. Now this should be clear to all of you by now, I mean you should be thorough with this thing. Whenever you are going to use some kind of whenever you are placing some views in your XML, you are supposed to create its object in the Java class and you are supposed to initialize those objects. Now, the next thing is that I want to open something on the click of that particular button. So, as we did in the first, in the previous, previous example, wherein we were going from one activity to another, we wrote a on-click listener over there. So, here also I'm going to mention about the on-click listener. Now, see. Now because this is the camera's button, what do I do is BTN camera, that is the object of the button, dot set on click listener, the way we write the listener. Now this is the way how you write a listener. I already told you that whenever I am going to discuss about the button, I will tell you what actually it is, but right now you know that it is an interface and interfaces are something that we can use, using which you can handle the events. Button ni click upar apde kai agad perform karavdavu chhe, તો એના માટે એની લિસનર કહેવાય આ, કે બટનની ઉપર ક્લિક કર્યું પછી આગળ એને લિસન કરીને શું કરવું છે, લિસન કરીને મતલબ કે એનું રિએક્શન કેવી રીતનું આપવું છે એના માટેનું, તો એના માટેની આપણી પાસે બટનની લિસનર છે. ધેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ લિસનર્સ, એવું પણ મેં તમને કીધું હતું, હું તમને દેખાડી શકું છું અત્યારના. સી ફોર એક્ઝામ્પલ BTN કેમેરા ડોટ સી
chat on click listener. Now this is the one thing we have already used kariye chhe. Besides that, I have set focusable, set long click. All these are the methods of that particular class which you can use along with the button. See, this is the another listener, set long clickable, set long click listener. So there are lots of listeners ke je tame implement kari shako, pan ahi apne simply evu karu chhe ke eni par khali tap karu koi button ni upar, to eni pachi agar apne kai process karavi chhe to ena mate. હવે જેમ આપણે ઓબ્જેક્ટ ને ડિફાઇન કરીએ અને એને ઇનિશિયલાઇઝ કરવા પડે, ઇનિશિયલાઇઝ કરવું મીન્સ યુ હેવ ટુ યુ આર સપોઝ ટુ અલોકેટ સમ કાઇન્ડ ઓફ અ મેમરી ટુ ઇટ. તો જેમ આપણે બટન ને મેમરી અલોકેટ કરીએ છીએ, એ જ રીતે આપણે જેવી લિસનર યુઝ કરતા હોય એ લિસનર ને બી વી આર સપોઝ ટુ ઇનિશિયલાઇઝ ધેટ થિંગ. એન્ડ યુ નો કે જાવાની અંદર કોઈ પણ વસ્તુને, કોઈ પણ ઓબ્જેક્ટ ને ઇનિશિયલાઇઝ કરવું હોય તો યુ આર સપોઝ ટુ રાઇટ ડુ ઇટ યુઝિંગ ધી ન્યુ કીવર્ડ. તો અગેન આપણે ઓન ક્લિક લિસનર ને ઇનિશિયલાઇઝ કરવું, સો વી આર યુઝિંગ ન્યુ, એન્ડ બીકોઝ ધીસ ઇઝ અ View class, so we are using view dot on click listener. Anyone of you cannot see the screen? Jai, you just disconnect and then reconnect. Okay, so I was telling that BTN cameras on click listener, and we are initializing this listener because the button is in it is a type of a view class, so we are using view.onclick. hu su keva mangu chu ke button che e ek class che, pan eno parent class pan haji kai kase ne at the end darek nu parent class che object class hoy, to je button je che e view class no object, view class no sub class che, matlab ke je button class che e kyak kyak agad jata jata view class ne extend karto hoy, etla mate ahi agad view aave che view.onclick listener. ને તમને ખબર છે કે આપણે જ્યારે આ મેથડ યુઝ કરીએ છીએ, અરે આ લિસનર યુઝ કરીએ છીએ, એટલે એની બાય ડિફોલ્ટ ની ઓન ક્લિક મેથડ ને આપણે ઓવરરાઇડ કરવી પડે. તો અહીંયા આગળ આપણે પાસે મેથડ આવે છે ઓન ક્લિક, અહીંયા આગળ ઓન ક્લિક મેથડ આવી ગઈ. હવે ઈ મેથડ ની અંદર આપણે શું કરવાનું છે, તો કે સિમ્પલી આ બે વસ્તુને ભૂલી જાઓ. જી તમે ફોર એક્ઝામ્પલ આપણે શું કરવાનું, તો કે એક આપણે કેમેરા ઓપન કરવાનો છે, તો શું કર્યું, સિમ્પલ ઇન્ટેન્ટ નો ઓબ્જેક્ટ બનાવ્યો. ઇન્ટેન્ટ ઈ તો તમને ખબર છે, વોટ ઇઝ એન ઇન્ટેન્ટ? ઇન્ટેન્ટ ઇઝ સમથિંગ ધેટ વી યુઝ ફોર ગોઈંગ ફ્રોમ વન સ્ક્રીન ટુ અનધર ઓર ઓપનિંગ સમ અનધર કાઇન્ડ ઓફ એન એપ. ટૂંકમાં, વેનએવર યુ વોન્ટ ટુ પાસ ધ ડેટા ઓર વેનએવર યુ વોન્ટ ટુ નેવિગેટ બિટવીન ધી સ્ક્રીન્સ, યુ કેન યુઝ ધી ઇન્ટેન્ટ. ઓકે, સો ઇન્ટેન્ટ નો ઓબ્જેક્ટ બનાવ્યો, ઇન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ, અગેન ઇન્ટેન્ટ ને પણ ઇનિશિયલાઇઝ કરવું પડશે. જે બી ઓબ્જેક્ટ બનાવી બધાને ઇનિશિયલાઇઝ કરીએ આપણે. એટલે હવે ન્યુ ઇન્ટેન્ટ, ન્યુ ઇન્ટેન્ટ ની પછી મારે સપોઝ અહીંયા આગળ કેમેરા ઓપન કરાવડાવો છે, તો કેમેરા ઓપન કરવા માટેનું આ મારી કી છે. સી ધીસ ઇઝ ધ કી. હવે દરેક તમને એવું થશે કે આવું કેવી રીતે યાદ રાખવાનું, યાદ ન રાખવાનું હોય ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી લેવાનું હોય કે આપણે આટલું કરવું હોય તો શું કરવાનું હોય. એ બધાની અલગ 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 કી આવે. તમારે સપોઝ કોઈ ગેલેરી ઓપન કરાવી તો એના માટેની અલગ કી આવે. હવે અહીંયા જે આપણે યુઝ કરવાનું છે ઇમેજ, અરે કેમેરા ઓપન કરવા માટેનું છે, તો આની જે મીડિયા સ્ટોર નામનો કોઈ ક્લાસ છે ને એનો કોન્સ્ટન્ટ છે એક્શન અંડરસ્કોર ઇમેજ અંડરસ્કોર કેપ્ચર. તો ઈ યુઝ કરો એટલે શું થાય, તો કે કેમેરા ની જે એપ છે ઈ ઓપન થાય, તો એના માટે છે. તો ધેર આર લોટ્સ ઓફ ડિફરન્ટ ઇન્ટેન્ટ, એટલે તમારે સ્પેસિફિકલી એવું જ સર્ચ કરવાનું કે આઈ વોન્ટ ટુ ઓપન, કે ઇન્ટેન્ટ ટુ ઓપન ધી કેમેરા ઇન એન્ડ્રોઇડ. એવી રીતે તમે એટલું સર્ચ કરશો ને એટલે તમને ખબર પડી જશે કે એમાં તમારે ઇન્ટેન્ટ ની અંદર શું પાસ કરવાનું. યાદ રહેતું હોય અને એવું બધું થતું હોય તો વેરી વેરી ગુડ, પણ સપોઝ આ બધી વસ્તુ છે ને એ એવી છે કે એને કઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. અને આ બધી વસ્તુ કેવી છે ખબર છે, એક વખત આટલી વસ્તુનો તમે કોડ કરી નાખો ને, એટલે હું શું કહેવા માંગુ કે સપોઝ ઓન ક્લિક મેથડ ની ઉપર તમારે અહીંયાથી એક છે ને મેથડ જ કોલ કરાવી દેવાની બીજી, ને એ મેથડ ની અંદર આ બધો કોલ કરવા કોડ લખવાનો, તો શું થાય, તમે કોઈ બીજો પ્રોજેક્ટ યુઝ કરતા હો ને એમાં તમારે સેમ હવે કેમેરા ઓપન કરવાનું અથવા તમારું એક્સપ્લોરર ઓપન કરવાનું એવી બધી રિક્વાયરમેન્ટ મોસ્ટલી બધી એપ્સ ની અંદર હોય જ તે. તો એ બધો કોડ છે ને સિમ્પલી તમારે અહીંયા એક એપ્લિકેશન, તમારો જે એક પ્રોજેક્ટ હોય એમાંથી એટલો એટલી મેથડ હોય એને કોપી કરીને બીજી મેથડમાં મૂકી દેવાની, એટલું જ કરવાનું રહે. એટલા માટે હું કહું છું, તો હંમેશા જો આટલી આટલી વસ્તુઓના કોડ છે ને
પોતાના એકદમ પરફેક્ટ રાખવાના અને સાથે સાથે યાદ રાખવાનું કે કઈ એપમાં છે. પછી બીજી બધી એપની અંદર સિમ્પલી એને કોપી જ કરી લેવાના. પહેલું એક છે લોગિન માટેનું, છે રજીસ્ટ્રેશન માટેનું. છે લોગિન ને રજીસ્ટ્રેશન બે એવી વસ્તુ છે કે મોસ્ટલી બધી એપ્સમાં આવતી જ હોય, એટલે એક જ એપમાં એકદમ વ્યવસ્થિત રીતે આખું કરી નાખવાનું. ને બાય વ્યવસ્થિત આઈ મીન કે વેલિડેશન્સની સાથે. હવે તમારે સપોઝ કોઈ એપનું રજીસ્ટ્રેશન પેજ છે એના અંદરના જે ટોપિક્સ છે ઈ અને બીજી એપના બે અલગ છે, તો તમારે સિમ્પલી ખાલી એના જે કન્ટેન્ટ છે ને ઈ જ ચેન્જ કરવાનું રહે. તમારે મેજર જે વેલિડેશન્સ ચેક કરવા પડે ઈ બધા ક્યાંય ફરક ન પડે એની અંદર. ટૂંકમાં યુ કેન રીયુઝ ધેટ કોડ. તો જેમ મેં તમને કીધું, એક લોગિન રજીસ્ટ્રેશનનું, પછી એક છે તમારું સ્પ્લેશ સ્ક્રીનનું. સ્પ્લેશ સ્ક્રીન એ 100% સેમ જ હોય. તમારે ફેર ક્યાં કરવાનો હોય, ખાલી ઓલી જે ઇમેજ મૂકવાની હોય કે જે ઇમેજ તમારે બાય ડિફોલ્ટ દેખાડવી હોય, તો ઈ પ્રોજેક્ટ વાઇઝ તમારી ઇમેજ ચેન્જ થતી હોય. એટલે સ્પ્લેશ સ્ક્રીનનો કોડ એવો રાખવાનો કે જે દરેક જગ્યાએ એઝ ઇટ ઇઝ તમારે સિમ્પલી અહીંયાથી એક જગ્યાથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકી જ દેવાનો રહે, એટલો પરફેક્ટ જ રાખવાનો. ત્રીજો કયો કોડ રાખવાનો હાથ વગો, તો કે જે ઇન્ટ્રોડક્શનનું આવે, કોઈ એપ હોય એનું તમે સ્ટાર્ટ કરો ફર્સ્ટ ટાઈમ સૌથી પહેલી વાર, તો ત્યારે છે ને ત્રણ સ્ક્રીન, બધી જ એપમાં આવે એવું ન હોય પણ મોસ્ટલી ઘણી બધી એપ્સમાં આવે છે એવું. મતલબ કે વચ્ચે વચ્ચે એવું ચલણ ચાલ્યું હતું કે ભાઈ બધાને ઇન્ટ્રોડક્શન આપવાની, તો છે ને ત્રણ કે ચાર સ્ક્રીનમાં તમે જોયું હશે, કાં સ્કીપ લખ્યું હોય કાં નેક્સ્ટ લખ્યું હોય, તો એની ઉપર તમને આખું એની અંદરની ફંક્શનાલિટીઝ હોય ને સમજાવતા હોય એવી રીતનું હોય. અગેન આ વસ્તુ એવી છે કે જે બધી જગ્યાએ કોમન જ રહેવાની છે, ખાલી એની જે તમારી સ્ક્રીન્સ છે ને સ્ક્રીનનો જે કન્ટેન્ટ હશે એ જ ચેન્જ થવાનો છે. એટલે આ કોડ પણ એવો જ રાખવાનો કે જે એઝ ઇટ ઇઝ તમે અહીંયાથી લઈને બીજી જગ્યાએ, ટૂંકમાં જે અંદર જે વ્યૂ દેખાવાનું ને એ વ્યૂ જ ચેન્જ થવાનું ટૂંકમાં. એટલે એ કોડ એટલે તમે બધી જ જગ્યાએ રીયુઝ કરી શકો. ચોથી વસ્તુ જે તમે રીયુઝ કરી શકો, ધેટ ઇઝ કોલ્ડ ધી શેર્ડ પ્રેફરન્સ. મેં તમને જે તમને એક ફંક્શનાલિટી સમજાવું, આપણે કોઈ એપની અંદર લોગિન કરીએ તો તમને ફરી વખત લોગિન કરવા માટે નહીં કે ક્યારે, ક્યાં સુધી, જ્યાં સુધી તમે લોગ આઉટ નહીં કર્યું હોય ત્યાં સુધી. ઈ શું કરે છે, તમારું સ્ટેટસ મેન્ટેન કરે છે કે તમે લોગ્ડ ઇન છો કે નથી. ક્લિયર? તો આ વસ્તુ એવી છે કે પણ ઈ પણ દરેક એપમાં મોસ્ટલી રિક્વાયર્ડ હોય અને એક્સપેક્ટેડ હોય. લાઈક અમુક જે ટ્રાન્ઝેક્શન રિલેટેડ એપ્સ હોય તો એમાંથી તમે લોગ આઉટ કરી નાખો, દેટ ઇઝ ઓકે, અથવા તમે ઈ મેન્ટેન ન કરો, દેટ ઇઝ ફાઇન. બટ આપણી જે સોશિયલ મીડિયા એપ્સ હોય એ બધામાં એવું જ હોય, સિમ્પલી તમે ક્લિક કરો એટલે તમારી એપ ઓપન થઈ જવાની છે. એમાં તમારે એવું પછી યુઝર ડિપેન્ડન્ટ છે કે લાઈક દરેક વખતે યુઝર જે છે એ લોગ આઉટ કરી દે તો એને આવવાનું જ છે લોગિન સ્ક્રીન, ઓબ્વિયસ છે. પણ જનરલી આપણે લોકોનું એ ઓપન જ હોય છે બધી એપ. તો એ ચોથી વસ્તુ છે કે એ કોડને કેવી રીતે મેન્ટેન કરવો, મતલબ કે તમે લોગ્ડ ઇન છો કે નહીં એની માટેનું જે આપણે ફ્લેગ યુઝ કરીએ એ ફ્લેગને કેવી રીતે મેન્ટેન કરવાનો યુઝિંગ ધ શેર્ડ પ્રેફરન્સ. આ ચોથી વસ્તુ કે જે તમારે દરેક જગ્યાએ યુઝ થવાની જ છે. અને અગેન એવો કોડ કે જેને અલગથી એક મેથડમાં જ લખવાનો, એટલે સિમ્પલી તમારી આખી મેથડ ઉપાડીને મૂકી દેવાની પોતાના પ્રોજેક્ટમાં અને એને ખાલી કોલ કરાવવાની જ રહે. સમજણ પડે છે હું શું કહું છું તમને લોકોને? એની પછી બીજી એક વસ્તુ એવી છે કે જે મોસ્ટલી કોમન મતલબ કે રહી શકતી હોય કે એવી ટાઈપની, તો એમાં આ વસ્તુ છે કે તમારે કોઈ કેમેરા ઓપન કરાવવો છે કે કોઈ ગેલેરી ઓપન કરાવી, તો અગેન આ વસ્તુ એવી. એટલે હું તમને શું કહેવા માંગુ, અહીંયા આગળ મેં જે લખ્યું ને ખાલી આ બે વસ્તુ, આટલા બે થી શું થશે કે સિમ્પલી ખાલી કેમેરા ઓપન થશે. એની પછી તમારે એમાં કેપ્ચર કર્યું, એને ક્યાંક સ્ટોર કર્યું, એને પાછું ગેટ કર્યું અને એને ક્યાંક સેટ કર્યું. સે ફોર એક્ઝામ્પલ તમે માય પ્રોફાઇલ વાળી કોઈ સ્ક્રીનમાં જો, તમે કોઈ એપ બનાવો છો એની અંદર માય પ્રોફાઇલ કરીને એક સ્ક્રીન છે કે જેની અંદર યુઝર છે એ પોતાની ઇમેજ હોય એ ચેન્જ કરી શકે. બાય ડિફોલ્ટ તમે કોઈ બાબો બેબી મૂકી દીધું છે, એને પોતાનું જેન્ડર જે મેન્શન કર્યું એ રીતે, પણ પછી તમારે એને યુઝરને પોતાનું ઇમેજ મૂકવું હોય તો એને અલાઉ કરવું છે, તો એ પોઝિશન ઉપર યુ આર સપોઝ ટુ ઓપન ધી કેમેરા. આઈધર યુ આર સપોઝ ટુ ઓપન ધી કેમેરા ઓર યુ આર સપોઝ ટુ ઓપન ધી ગેલેરી કે જેમાંથી ઇમેજ સિલેક્ટ કરી લેશે. તો ઈ જગ્યાએ શું થશે, તો કે એક તો તમારે સૌથી પહેલા પરમિશન માંગવી પડશે. અગેન હા, જો પરમિશનનો કોડ જે છે એ પણ મોસ્ટલી કોમન હોય. કોડ એટલે શું હું કહું છું કે પરમિશન ચેન્જ થતી હોય એના ઉપર આગળ શું પ્રોસેસ કરવું ઈ ચેન્જ થતું હોય, પણ કેવી રીતે પરમિશન માંગવી અને એની પછી એનું એક્ઝિક્યુશન શું કરવું, એલાવ કર્યું યુઝરે કે ડિનાય કર્યું એની ઉપરથી એનું એક્ઝિક્યુશન શું કરવું, ઈ કોડ પણ એવો છે કે જે તમે દરેક જગ્યાએ રીયુઝ કરી શકો. એ વસ્તુને તમારે ખાલી જે પરમિશનનું નામ હોય એ ચેન્જ કરવાનું હોય, અમુક જગ્યાએ કેમેરા ઓપન કરાવવાનો એની પરમિશન લેવાની હોય, અમુક જગ્યાએ તમે કેમેરા ઓપન કરાવ્યો છે એટલે એને ક્યાંક સ્ટોરેજ કરશો તો રીડ રાઇટ એક્સટર્નલ સ્ટોરેજ માટેની પરમિશન લેવી પડે. ટૂંકમાં આવી રીત બધી જે રિક્વાયરમેન્ટ હોય એ બધી વસ્તુઓને એવી રીતે કોડ કરવાનું કે સિમ્પલી તમારે
એનો જે મેથડ હોય ને એ મેથડ જ તે ખાલી કોલ કરવાની રહે. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે સપોઝ આ બે લાઇનનો કોડ છે ને તો એ બે લાઇનનો કોડ સિમ્પલી મારે એવી રીતે જગ્યાએ મૂકવાનો કે મારે ખાલી એક પર્ટિક્યુલર મેથડને હું કોલ કરું તો ડાયરેક્ટલી એક્ઝિક્યુટ થઈ જાય. ઓકે, અહીંયા આગળ આપણે વાત કરતા હતા ઇમેજ કેપ્ચરની. તો મારી પાસે આ જે છે એ ફ્લેગ છે મીડિયા સ્ટોર ક્લાસનો, મીડિયા સ્ટોર ક્લાસ ડોટ એક્શન ઇમેજ કેપ્ચર. એટલું તમે લખો એટલે એનું કામ એટલું છે, એન્ડ્રોઇડને એવી ખબર પડે કે મારે સિમ્પલી જઈને કેમેરા ઓપન કરવાનો છે. ને એઝ યુઝ્યુઅલ તમે જ્યારે પણ ઇન્ટેન્ટ યુઝ કરતો એટલે તમારે સાથે લખવું પડે સ્ટાર્ટ એક્ટિવિટી, અને સ્ટાર્ટ એક્ટિવિટીની અંદર મેં પાસ કરી દીધું ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ, બીકોઝ ઇન્ટેન્ટના ઓબ્જેક્ટથી ખબર પડશે કે એને શું એક્શન પરફોર્મ કરવાની છે. સી અહીંયા આગળ ઇન્ટેન્ટને શું એક્શન પરફોર્મ કરવાની છે એવું હું બોલી. ઓલામાં આપણે શું કહેતા હતા કે કઈ એક્ટિવિટીમાંથી કઈ એક્ટિવિટીમાં જવું છે એવું આપણે મેન્શન કરતા હતા. આની અંદર ખાલી એક જ તમારી પાસે શું કહેવાય પેરામીટર છે આપણી પાસે કે જેનો યુઝ કરીને આપણે કેમેરા ઓપન કર્યા છે. અગેન એ વસ્તુ ડિપેન્ડ કરે તમારે તમારી શું રિક્વાયરમેન્ટ છે એની ઉપર. એવું નથી કે એક જ શું કહેવાય પેરામીટર હોય તો ચાલે, તમારે આગળ બીજું કઈ પ્રોસેસ કરાવવી હોય છે ને બીજું કોઈ તમારે પેરામીટર પાસ કરવો છે તો એ પણ તમે પાસ કરી શકો. એટલે એ બધી વસ્તુઓ છે ને એ કોઈ વસ્તુ ફિક્સ નથી, બધી વસ્તુ સિચ્યુએશન બેઝડ છે કે તમારી પાસે શું રિક્વાયરમેન્ટ છે એના ઉપરથી આગળ યુ આર સપોઝ ટુ પરફોર્મ. તો અહીંયા આગળ શું કર્યું છે કે મીડિયા સ્ટોર ડોટ એક્શન ઇમેજ કેપ્ચર અને સ્ટાર્ટ એક્ટિવિટીમાં ઈ ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટને મેં પાસ કરી દીધો. ક્લિયર? હવે એક આ થઈ મેથડ બટન કેમેરા માટેની, રાઈટ? હું તમને એ વસ્તુ એક એક્ઝિક્યુટ કરીને ખાલી દેખાડી દઉં. સી ધીસ ઇઝ ધ સ્ક્રીન કે જેનું આપણે જે એપ રન કરી એનું આવી રીતનું એક આઉટપુટ આવ્યું. હવે આની અંદર મેં કેમેરા બટન કેમેરાનો જે કોડ હતો એ મેં તમને સમજાવ્યો. હું કર શું કરી સિમ્પલી જઈને કેમેરા ઉપર જઈને મેં ક્લિક કર્યું તો એણે શું કર્યું બસ આવી રીતે મને ઓપન કરી દીધી એપ કે જેની અંદર કેમેરા વાળું આવી ગયું. હવે તમે જ્યારે ઇમ્યુલેટરની રન અંદર રન કરો ને તો આવી રીતની કંઈક સ્ક્રીન આવે, પણ વેન યુ રન ઇટ ઓન યોર ફોન તો તમને વ્યવસ્થિત ઇમેજ સી ઇમેજ કેપ્ચર થઈ. અને અહીંયા આગળ તમે જ્યારે સિલેક્ટ ઉપર ક્લિક કરો ને મતલબ કે આ ઇમેજને મારે સિલેક્ટ કરવી છે એનો મતલબ એવો થાય. પણ એ બધું મેં કોડ આની અંદર ક્યાંય કર્યું છે નહીં, એટલા માટે અત્યારે શું થયું ખાલી કેમેરાની ઇન્ટેન્ટથી કેમેરો ઓપન થયો અને તમને કોઈ ઇમેજ કેપ્ચર કરવી છે તો એ વસ્તુની ઇમેજ કેપ્ચર થઈ શકે એવું થયું. ઓકે, હવે મારી પાસે બીજું બટન છે કે જેનું નામ છે બટન ગેલેરી. અને હવે મારે એના માટેનું કોડ કરવું છે કે હવે મારે શું કરવું છે કે એની ઉપર આપણે ક્લિક કરીએ ને એટલે સિમ્પલી કોઈ એક ગેલેરી છે એ ઓપન થવી જોઈએ. ગેલેરી મતલબ કે તમારું જે ફાઇલ એક્સપ્લોરર હોય ને ફોનનું કે જેમાંથી તમે બધી વસ્તુઓ બધી ડોક્યુમેન્ટ ફાઇલ્સ કે ઇમેજ ફાઇલ્સ કે ઓડિયો ફાઇલ્સ વિડીયો ફાઇલ્સ આ તે બધું જોઈ શકો. ધેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. ઓકે, તો એના જે બટનનું નામ હતું એનું નામ હતું બીટીએન ગેલેરી. અને બીટીએન ગેલેરી નહીં ક્લિક ઉપર આપણે કંઈક કરવું છે એટલે અગેન આની માટે જ આપણે લિસનર સેટ કરવું પડશે. તો મેં શું કર્યું બીટીએન ગેલેરી ડોટ સેટ ઓન ક્લિક લિસનર એન્ડ અગેન આઈ એમ ઇનિશિયલાઇઝિંગ ધીસ લિસનર યુઝિંગ ધી ન્યુ વ્યૂ ડોટ ઓન ક્લિક લિસનર. ઓકે, આટલું કરીએ એટલે આપણને ઓન ક્લિક મેથડ ઓવરરાઇડેડ મળે. ઓવરરાઇડેડ મેથડની અંદર મારે શું કરવાનું છે તો કે ઈ જે હું જે તમને હમણાં ક્યારની કહેતી હતી ને કે કોડને અલગ જ રાખવાનો એક મેથડની અંદર એટલે સિમ્પલી તમે એને ક્યાંય પણ યુઝ કરી શકો તો ઈ હું આવું કહેતી હતી. સે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ મેં શું કર્યું તો કે એક મેથડ બનાવી નાખી છે ઓપન ગેલેરી નામની જેની અંદર કંઈક વેલ્યુ પાસ થાય છે. શું વેલ્યુ પાસ થાય છે તો કે સિલેક્ટ ફાઇલ કરેલી કંઈક કોન્સ્ટન્ટ છે. શું છે આ કોન્સ્ટન્ટ તો કે એક પ્રાઇવેટ સ્ટેટિક ફાઇનલ ઇન્ટીજર સિલેક્ટ ફાઇલ 1 અને એને વેલ્યુ આપેલી છે 1. ઓકે, આ શું છે? આ એવી વસ્તુ છે કે હું પર્ટિક્યુલર એક બટનની ક્લિક ઉપરથી જ્યારે બીજી એક્ટિવિટીમાં જાઉં છું ને ત્યાં જઈને સપોઝ મેં કોઈ ઇમેજને સિલેક્ટ કરી અને હું પાછી આ જ એક્ટિવિટીમાં આવું છું. સે સી દેર આર ટુ મેથડ્સ તમારે તમે જ્યારે ઇન્ટેન્ટ યુઝ કરતા હો ને તો દેર આર ટુ મેથડ્સ. વન ઇઝ કોલ્ડ ધી સ્ટાર્ટ એક્ટિવિટી એન્ડ ધ અનધર વન ઇઝ કોલ્ડ ધી સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ. ઓકે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધી સ્ટાર્ટ એક્ટિવિટી એન્ડ ધી સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધી ઇફ યુ આર ગોઈંગ ટુ અપિયર ફોર ધી એન્ડ્રોઇડ ઇન્ટરવ્યુ. આ ક્વેશ્ચન 100% પૂછાય જ છે તમારા ઇનિશિયલ લેવલ્સ ઉપર. ઓકે,
So what do you mean by start activity? You know, okay, start activity is what? We just go from one activity to another. We can carry the data with it. We can open the camera with it. Okay. Now, say for example, you want to, when you go to the another screen, you want to select something or you want to get something and get back to the previous screen with that data. See, samajho aakhi vastu. Tame koi ek screen maathi bija screen ma gaya. પણ ત્યાં શું કર્યું તો કે અહીંયાથી આ સ્ક્રીનમાંથી આ સ્ક્રીનમાં ડેટા લઈને ગયા, પણ અહીંયા આગળ મારે શું કરવું તો કે અહીંયાથી મારે કઈક વસ્તુ સિલેક્ટ કરાવીને પાછું આ સ્ક્રીન પર આવું. એક્ઝામ્પલ આપું તો વેનએવર યુ આર ઓપનિંગ, સે ફોર એક્ઝામ્પલ યુ આર ઓપનિંગ ધ ગેલેરી યુઝિંગ ધી બટન, બટન્સ ઓન ક્લિક. સો ત્યાં મારે શું કરવાનું તો કે ગેલેરી ઓપન થાય એટલે મને બધી ઇમેજીસ દેખાવાની છે. નાવ અ યુઝર ઇઝ ગોઈંગ ટુ સિલેક્ટ અ પર્ટિક્યુલર ઇમેજ. પાછી હું આવું છું મારા એક્ઝામ્પલ ઉપર. See, આપણે એક એક્ઝામ્પલ નું ડિસ્કશન કર્યું કે આઈ એમ સેટિંગ ધી ઇમેજ ઇન માય પ્રોફાઇલ સ્ક્રીન. માય પ્રોફાઇલ સ્ક્રીન ની અંદર જે શું કે પ્રોફાઇલ પિક્ચર માટેની જે ઇમેજ હોય એ મારે સેટ કરવી છે. તો હું શું કરીશ તો કે એની ઉપર હું ક્લિક કરીશ. આપણે તમે વોટ્સએપ ની અંદર જોયું હશે કે તમે ઇમેજ ચેક ચેન્જ કરવી હોય તો તમે શું કરશો, એની પર ક્લિક કરશો એન્ડ એ તમને પૂછશે કે આઈધર યુ વોન્ટ ટુ ગો ટુ ધી ગેલેરી. તમે સપોઝ ગેલેરી પર સિલેક્ટ કર્યું તો તમારી જેટલી બી ઇમેજીસ હશે તમારા ફોન ની અંદર એ બધી ઓપન થશે. એમાંથી તમે કોઈ એક ઇમેજ ને સિલેક્ટ કરશો એટલે ઇમેજ ને ત્યાં આગળ સેટ કરશે. એનો મતલબ શું થયો તો કે તમે તમારી એપમાં હતા, વોટ્સએપ એપ ની અંદર, વોટ્સએપ એપ માંથી તમે ગયા ગેલેરી એપ ની અંદર, મતલબ કે તમારું જે ફોટોઝ જે હોય ઈ વાળી એપ ની અંદર, એમાંથી તમે કોઈ એક એપ કોઈ ઇમેજ ને સિલેક્ટ કરી અને પાછા એવા તમે તમારા વોટ્સએપ વાળા ઇમેજ ની વોટ્સએપ વાળા એપ ની અંદર. ખબર પડી આખી સિક્વન્સ તમને? તો એવું જ્યારે રિક્વાયરમેન્ટ હોય તમારે ત્યારે યુ આર સપોઝ ટુ યુઝ ધ સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ, કે જેની યુઝ કરીને યુ કેન ગેટ સમ મેથડ. ઓકે, હવે વેનએવર યુ આર યુઝિંગ અ સ્ટાર્ટ એક્ટિવિટી મેથડ યુ આર નોટ એક્સપેક્ટિંગ એનીથિંગ ઇન રિટર્ન. પણ વેનએવર યુ આર યુઝિંગ ધ સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ મેથડ યુ આર એક્સપેક્ટિંગ સમ રિઝલ્ટ, રાઈટ? તો વેનએવર યુ આર એક્સપેક્ટિંગ સમ રિઝલ્ટ યુ it is possible that you may get more than one result. So etla mate you are supposed to pass some kind of a constant along with it, ke jeno use karine tame ene differentiate karso ke jo mane aaj constant male che to mare avu karvanu che, jo mane koi bijo constant male che to mare avu karvanu che. evi jare tamare requirement hoy tyare tamare constant pass karva pade. kya thi avi aakhi vat? ઓપન ગેલેરીની સાથે સાથે એક કોન્સ્ટન્ટ પાસ થાય છે સિલેક્ટ ફાઇલ નામનો, જે એક ઇન્ટીજર વેરિયેબલ છે અને જેની વેલ્યુ છે 1. તો હું ઓપન ગેલેરી મેથડ ત્યાંથી કોલ કરું છું અને ત્યાં હું પાસ કરું છું સિમ્પલી સિલેક્ટ ફાઇલ વાળું કોન્સ્ટન્ટ. તો એ શું કરશે, હવે આ મારી અહીંયાથી મેં મેથડ કોલ કરી એટલે આ મેથડ ઉપર મને એ રીડાયરેક્ટ કરશે. હવે હું જે તમને ક્યારનું કહેતી હતી કે ઓન ક્લિક ઉપર તમારે જે કરાવવું હોય એની માટે અલગથી મેથડ લખી નાખવાની, તો હું આવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ મેં સિમ્પલી શું કર્યું તો કે ખાલી આ મેથડ કોલ કરી દે, પણ મેથડ એકચ્યુઅલી શું કરવાનું છે આગળ પ્રોસેસ એ બધું મેં આખું અલગ જગ્યાએ લખ્યું છે. હવે મારે બીજી કોઈ એપની અંદર સેમ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવી હોય તો મારે સિમ્પલી આટલી આખી મેથડ છે ને અહીંયાથી કોપી કરીને ત્યાં આગળ મૂકી દેવાની ને ત્યાં આગળ આવી રીતે એને કોલ કરાવી લેવાની. ત્યાં ફેર શું પડે તો કે અહીંયા આગળ જે હું કોન્સ્ટન્ટ પાસ કરતી હોય ત્યાં એની નામ કાંઈ કદાચ અલગ હોય તો એ એક ચેન્જ કરવાનું રહે. બીજું શું ફેર પડે, સપોઝ આની આગળ મેં ઇમેજ જ લખ્યું છે ને મારે બીજી ફાઇલ જે જોવે છે અથવા ઓડિયો ફાઇલ જે જોઈએ તો એ કદાચ ચેન્જ કરવું પડે. ટૂંકમાં બહુ માઇનર ચેન્જીસ ને યુ તમે ઇમ્પ્લિમેન્ટ કરીને આખી વસ્તુ એઝ ઇટ ઇઝ રન કરી શકો. એટલા માટે મેં તમને લિસ્ટ આપ્યું કે આટલી આટલી વસ્તુ એવી છે કે જે મોસ્ટલી બહુ બધી એપ્સમાં આવતી જ હોય અને એ બધાને આપણે આખી અલગ અલગ મેથડથી જ બનાવીને રાખવાની. સમજણ પડે છે બધાને? યસ ઓર નો એવરીવન? લખો તો બધા યસ, પછી જ હું આગળ બોલું કઈક. ઓકે, સો આપણે હવે વાત કરતા હતા ઓપન ગેલેરી માટેનો કોડ કરવાનું, રાઈટ? તો ઓપન ગેલેરીમાં મારી પાસે અત્યારે એક ખાલી ઇમેજ
इंटीजर वेरिएबल आवे हो तो आपणे जारे कोई मेथड लखता होय अने एमां कोई पेरामीटर पास कर्यो होय तो अहींया आगळ ई पेरामीटर आपणने गेट थाय तो ई जे मने गेट थवानुं छे ई इंटीजर टाइपनुं छे एटले माटे मैं अहींया आगळ डिफाइन कर्युं इंटीजर अने सिलेक्ट फाइल 1 नाम आपणे आपणी रीते राखी शके अहींया आगळ मैं सेम टू सेम ज नाम राख्युं। હવે મારે શું કરવાનું તો કે હવે પાછું ઇન્ટેન્ટ નું કામકાજ આવ્યું, કારણ કે ઇન્ટેન્ટ જ આપણે સમજીએ છીએ અત્યારે કે ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ શું છે। એક મેં તમને સમજાવ્યું કે જ્યારે તમારે ગેલેરી અરે કેમેરા ઓપન કરાવવો હોય તો એના માટે સિમ્પલી તમારે ઇન્ટેન્ટ ની અંદર પાસ કરી દેવાનું હતું મીડિયા સ્ટોર ડોટ એક્શન ઇમેજ કેપ્ચર, એટલું તમે લખો એટલે તમારું કેમેરા એપ ઓપન થઈ જાય। હવે આપણે ઓપન કરવાનું છે ગેલેરી, તો મેં શું કર્યું સિમ્પલી ઇન્ટેન્ટ નો ઓબ્જેક્ટ બનાવ્યો ઇન્ટેન્ટ એને ઇનિશિયલાઇઝ કર્યો ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટેન્ટ થી। હવે મારે કહેવાનું છે કે મારે શું જોવે છે તો કે આપણે અત્યારે ખાલી ઇમેજ ફાઇલ્સ જ જોવે છે, તો મેં શું સાથે સાથે સ્પેસિફાય કર્યું તો કે ઇન્ટેન્ટ ડોટ સેટ ટાઈપ। વોટ યુ મીન બાય સેટ ટાઈપ? ધીસ મીન્સ કે મારે જે ઇમેજ યુઝ મારે જે કન્ટેન્ટ જોવે છે એ ઇમેજ ટાઈપનો છે, એટલા માટે આઈ એમ યુઝિંગ ધી સેટ ટાઈપ મેથડ। ઓકે, ઇનસાઇડ ધી સેટ ટાઈપ મેથડ આઈ એમ પાસિંગ ઇમેજ એન્ડ ધેન સ્લેશ એન્ડ ધેન સ્ટાર। વોટ ડઝ ધીસ મીન? સી, ઇમેજ સ્લેશ સ્ટાર મીન્સ કે ઇમેજ જોવે છે અને એની એક્સટેન્શન કંઈ પણ હશે એ ચાલશે। ઓકે, આની સિવાય સપોઝ તમારે કોઈ ઓડિયો ફાઇલ જોવે છે તો તમારે એ વસ્તુ અહીંયા મેન્શન કરવી પડે, કોઈ વિડીયો ફાઇલ જોવે છે તો તમારે એવું મેન્શન કરવું પડે। સપોઝ તમારે બધી જ ફાઇલના બધી જ ટાઈપના ડોક્યુમેન્ટ જોવે છે તો આવું કાંઈ નહીં લખવાનું ઇમેજ ને સ્લેશ ને સ્ટાર, સિમ્પલી સ્ટાર લખવાનું। સિમ્પલી સ્ટાર લખો ને એટલે તમને બધી જ ટાઈપના ડોક્યુમેન્ટ હોય એ એક્સેસ કરવા માટે આપે। આ તમારે જાતે તમારી જાતે ગોતવું પડશે કે ઇન્ટેન્ટ ડોટ સેટ ટાઈપની અંદર તમે કેટલી વસ્તુઓ પાસ કરી શકો અને કઈ વસ્તુ પાસ કરો એનો શું મિનિંગ થાય, જાતે સમજવું હોય તો। બાકી મેં તો તમને અત્યારના શોર્ટમાં કહી જ દીધું છે કે શેનો મતલબ શું થાય। ઓકે, ત્રીજી વસ્તુ જે હું કરું છું ધેટ ઇઝ ડોટ સેટ એક્શન। ઓકે, જો અગેન અહીંયા આગળ આવી એક્શન ની વાત, ઇન્ટેન્ટ ડોટ સેટ એક્શન મેથડ ની અંદર મારે સ્પેસિફાય કરવાનું કે મારે હવે શું જોવે છે। જેમ અહીંયા આગળ તમે મીડિયા સ્ટોર નું કોન્સ્ટન્ટ યુઝ કર્યું હતું એ જ રીતે અહીંયા આગળ મને ઇન્ટેન્ટ ડોટ એક્શન અંડર સ્કોર ગેટ અંડર સ્કોર કન્ટેન્ટ। સી, ઇન્ટેન્ટ ક્લાસ છે ને એના પોતાના આટલા બધા પ્રીડિફાઇન્ડ કોન્સ્ટન્ટ છે, એક્શન સ્ક્રીન ઓન એટલે સ્ક્રીન ઓન જ રાખવી હોય તો એના માટે, એરપ્લેન મોડ ચેન્જ, એક્શન ઓલ એપ્સ, એક્શન આન્સર, એક્શન એપ એરર, એક્શન એપ્લિકેશન પ્રેફરન્સ, આપણી જે એપ્લિકેશન હોય એનું પ્રેફરન્સ સેટ કરવું હોય, રિસ્ટ્રિક્શન્સ ચેન્જ થાય તો તમારે કંઈક દેખાડવું છે યુઝરને, એસિસ્ટ કરવું છે, એટેચ કરવો છે ડેટા, બેટરીની લેવલ ચેન્જ થાય છે, બેટરી લો થાય છે, બેટરી ઓકે છે, બુટ જે સિસ્ટમ બુટ થતું હોય એ બુટ કમ્પ્લીટ થઈ ગયું કે નહીં, કોઈ બગ રિપોર્ટ જનરેટ થયો છે, એક્શન કોલ, એક્શન કોલ છે ને માટે છે તમારે તમારું ડાયલર ઓપન કરાવવું હોય ને તો અહીંયા આગળ તમે ઇન્ટેન્ટ ડોટ એક્શન કોલ લખો ને તો સીધી ડાયલર વાળી સ્ક્રીન ઓપન થાય, એક્શન કોલ બટન, એવી રીતે કેટલા બધા છે। સી, એક્શન કેમેરા બટન, એક્શન કરિયર સેટઅપ, એક્શન ચૂઝર, ક્લોઝ સિસ્ટમ ડાયલોગ, ધેર આર લોટ્સ ઓફ પ્રીડિફાઇન્ડ વોટ યુ કોલ ધીસ ફ્લેગ્સ ઓર ધી કોન્સ્ટન્ટ ઓફ ધી ઇન્ટેન્ટ ક્લાસ કે જેનો યુઝ કરીને તમે વેરિયસ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ કરી શકો। એટલે મેં તમને જેમ કીધું કે તમારે જયારે યુઝ કરવી હોય ત્યારે સિમ્પલી યુ જસ્ટ ગો એન્ડ સર્ચ ફોર ધીસ થિંગ કે તમે અહીંયા આગળ આપણે શું યુઝ કરવાનું છે, અને તમે કોઈ એક પર્ટિક્યુલર ઉપર રાખશો તો તમને એ તો ખબર જ છે કે સાઈડમાં એ તમને એનું ડોક્યુમેન્ટેશન પ્રોવાઈડ કરવાનું જ છે। નો પ્રોવાઈડ કરે તો આટલું તમે લખ્યું ઇન્ટેન્ટ ડોટ, પછી જે તમને દેખાય છે એને સિમ્પલી કોપી કરી દો બ્રાઉઝરમાં અને સર્ચ કરો કે આ શેના માટેનું ઇન્ટેન્ટ છે। તો ધીસ ધેર આર લોટ્સ ઓફ થિંગ્સ કે જેનું યુઝ કરીને તમે ઇન્ટેન્ટના ઓબ્જેક્ટ બનાવી શકો છો। હવે અહીંયા આગળ આપણે ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ સિમ્પલી ઇનિશિયલાઇઝ કર્યો, એનું સેટ ટાઈપ કર્યું ને સેટ એક્શન, સેટ એક્શનમાં શું સેટ કર્યું તો કે એક્શન અંડરસ્કોર ગેટ અંડરસ્કોર કન્ટેન્ટ, મતલબ કે આપણે જે કન્ટેન્ટ છે આપણા ફોનમાં સ્ટોર થયેલો એસડી કાર્ડની અંદર એ આપણે ગેટ કરાવવો છે, એવું કંઈક કહેવા માંગે છે આ કોન્સ્ટન્ટનો યુઝ નો મતલબ આવો કંઈક થાય છે। ને એની પછી છે સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ. સી, મેં તમને જે હમણાં જ તે સમજાવ્યું કે ધેર આર ટુ મેથડ્સ વિચ યુ કેન યુઝ વિથ ધી ઇન્ટેન્ટ, એક છે સ્ટાર્ટ એક્ટિવિટી અને બીજી છે સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ. સ્ટાર્ટ એક્ટિવિટી ઇઝ અ મેથડ ધેટ યુ યુઝ વેન યુ વોન્ટ ટુ સિમ્પલી નેવિગેટ ફ્રોમ અ સ્ક્રીન ટુ અનધર સ્ક્રીન અલોંગ વિથ કેરિંગ ધ ડેટા ઓર વિદાઉટ કેરિંગ ધ ડેટા, બટ યુ ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ ઇન રિટર્ન ફ્રોમ ધ અનધર એક્ટિવિટી. એન્ડ વેનએવર યુ વોન્ટ સમ કાઇન્ડ ઓફ ડેટા ટુ બી રિટર્ન્ડ ફ્રોમ અનધર એક્ટિવિટી યુ યુઝ સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ. ધેટ ઇઝ ધ મેથડ કોલ્ડ ઓવર હિયર સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ.
and inside that I am simply writing intent dot create chooser. What does this mean? So ano matlab evo thai ke je screen aavse ke je dialogue aavse eni andar shu aavse to ke ek aaku chooser develop thase matlab ke aaki tamne badi je bhi files hase e badi get karavine tyan agal dekhadse ne emma thi you can choose any particular file evu I keva mange che ane create chooser method ni andar I am passing three different kinds of objects see सिलेक्ट चूजर અને એની સાથે સાથે હું શું કરું છું તો કે એક ઇન્ટેન્ટ નો ઓબ્જેક્ટ પાસ કરું છું ને ઇન્ટેન્ટ ના ઓબ્જેક્ટ ની સાથે સાથે પાસ કર્યું છે સી સમજજો અહીંયા શું કર્યું છે સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ ઈ તમારી મેથડ છે ને એની અંદર આ પહેલું આર્ગ્યુમેન્ટ છે જે અહીંયા સુધી ચાલ્યું એની અંદર શું આપણે કર્યું તો કે એક આપણે ચૂઝર બનાવવાનો મતલબ કે એક ડાયલોગ જેવું કંઈક બનાવવાનું છે કેવી રીતનું ડાયલોગ જેવું तो इंटेंट स्पेसिफाई करो कंटेंट गेट करव एक डायलॉग बनावड़ा शू पास कर सिलेक्ट फाइल वन पास करू शू सिलेक्ट फाइल वन मैं तमने जेम कीधु के कॉन्स्टंट आपणे पास करता हो मल्टीपल एक्टिविटीज रिटर्न थती होय से फॉर एक्जाम्पल सिलेक्ट फाइल हूँ अहींयाथी पास करीश ने तो जे एनी रिटर्न करती मेथड हशे ने ई मेथड नी अंदर मने पाछू सिलेक्ट फाइल वन क्यांक मळतुं हशे ત્યાં આગળ હું ચેક કરાવીશ કે જો મે પાસ કરેલું જે કોન્સ્ટન્ટ છે ઈ અને જે રિટર્ન થયું છે ઈ બે કોન્સ્ટન્ટ સેમ હોય એનો મતલબ એમ કે મારે આગળ આ પ્રોસેસ કરવાની છે સપોઝ એનો કઈક બીજો કોન્સ્ટન્ટ રિટર્ન કર્યું છે તો એનો મતલબ કે આ કોઈ બીજી વસ્તુ છે આને હું તમને કોરિલેટ કરાવું એક વસ્તુ સાથે સે ફોર એક્ઝામ્પલ તમે કોઈ સર્વર ઉપર કઈક સર્ચ કરો છો તો તમને ખબર છે કે જ્યારે તમે કોઈ વસ્તુ સર્ચ કરી અને એનું આન્સર એઝ ઇટ ઇઝ તમને મળી જાય છે તો તમને 200 ઓકે એવું રિટર્ન કરે પીએચપી વાળાને તો ખબર જ હશે પણ એન્ડ્રોઇડ વાળાને ખબર હોવી જ જોઈએ આ વસ્તુની તો એનો મતલબ શું થાય કે 200 ઓકે અને રિટર્ન કર્યું એનો મીનિંગ એવો થાય કે ભાઈ જે વેલ્યુ આપણને યુઝરે મતલબ કે શું કે આપણે જે સર્ચ કરીએ છીએ એ વસ્તુ એઝ ઇટ ઇઝ છે અને બધી વસ્તુ ઓકે છે રાઈટ તો ઈ જ રીતે ત્યાં આગળ આપણે કેવી રીતે ચેક કરીએ કે આપણને જે વેલ્યુ રિટર્ન મતલબ કે આ જે રિક્વેસ્ટ આપણે જે કરી હતી ઈ એક્ઝિક્યુટ થઈ ગઈ કે નહીં તો સિમ્પલી એનાથી જ તે કે જે રિટર્ન કરેલો કોડ છે ઈ 200 છે અગર છે તો એનો મતલબ કે આપણે જે રિક્વેસ્ટ કરી હતી ઈ એક્ઝિક્યુટ થઈ ગઈ છે સિમિલરલી આમાં પણ ઈ જ વસ્તુ થાય છે સી મેં અહીંયા ઓપન ગેલેરીની સાથે સાથે આ જે કોન્સ્ટ વેલ્યુ હતી ઈ મેં પાસ કરી હતી ઈ વેલ્યુ મને અહીંયા આગળ આ ઓબ્જેક્ટમાં ગેટ થઈ અને ઈ વસ્તુ મેં અહીંયા આગળ કોમા કરીને સાથે સાથે પાસ કરી દીધી છે તો આનાથી શું થશે તો કે સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ થી નું યુઝ કરીને હું એક ડાયલોગ જેવું ઓપન કરાવડાવીશ કે જેની અંદર મને બધી ઇમેજ ફાઇલ્સ જે હશે એ બધી ગેટ થઈને રાખશે ક્લિયર એટલી વસ્તુ બધાને હવે બીજી એક પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે સી અત્યારે મારે તમને છે ને સિમ્પલી ઇન્ટેન્ટ સમજાવવું છે એટલે મેં આની પછીની જે પ્રોસેસ હોય ને કે મેં કોઈ ઇમેજને સિલેક્ટ કરી લીધી ને એને મેં ક્યાંક સેટ કરી દીધી એ વાળું અત્યારે નથી કર્યું પણ હું તમને સાથે સાથે કહી દઉં છું બીકોઝ તો તમને રિલેટ થશે આ વસ્તુ જ્યારે હું કોઈ મેથડમાં કોઈ ઇન્ટેન્ટની સાથે સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ યુઝ કરતી હોઉં ને તો આઈ ગેટ અનધર મેથડ આઈ ગેટ મતલબ કે તમે એ મેથડનો યુઝ કરી શકો કઈ મેથડનું તો કે ઓન એક્ટિવિટી રિઝલ્ટ આ જે મેથડ છે ને ઓન એક્ટિવિટી રિઝલ્ટ ઈ કોની કોમ્પ્લિમેન્ટરી મેથડ છે સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ ની સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ એટલે આપણે શું કહીએ છીએ કે આ એક્ટિવિટી તો સ્ટાર્ટ કરો પણ વી આર એક્સપેક્ટિંગ સમ કાઇન્ડ ઓફ અ રિઝલ્ટ તો ઈ જે રિઝલ્ટ હશે ઈ તમને ક્યાંથી મળશે તો કે આમાંથી ઓન એક્ટિવિટી રિઝલ્ટ મેથડ ની અંદર તમને મળશે હવે સી અહીંયા આગળ તમને ત્રણ પેરામીટર્સ મળે છે ઇન્ટીજર રિક્વેસ્ટ કોડ ઇન્ટીજર રિઝલ્ટ કોડ અને નલેબલ ઇન્ટેન્ટ ડેટા તો હું તમને જે કહું છું કે રિક્વેસ્ટ કોડ ઈ રિક્વેસ્ટ કોડ એટલે કે આ જે સિલેક્ટ ફાઇલ વન જે છે ને ઈ તમે અહીંયાથી જે પાસ કર્યું ઈ અહીંયા આવ્યું સોરી અહીંયા આવ્યું અને સાથે સાથે અહીંયા આગળ સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ ની અંદર ઈ પાસ થઈ ગયું એને કહેવાય રિક્વેસ્ટ કોડ તો ઈ રિક્વેસ્ટ કોડ મને આ મેથડ ની અંદર મળશે ઓન એક્ટિવિટી રિઝલ્ટ ની અંદર આ જે છે ને સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ ઈ હવે અહીંયા આગળ મારે એવું ચેક કરાવવાનું કે ઇફ
रिक्वेस्ट कोड इज़ीक्वल टू सिलेक्ट फाइल वन, मतलब के जो रिक्वेस्ट कोड हतो, मैं जो रिक्वेस्ट कोड थी रिक्वेस्ट करू तू, ईज जो रिस्पोन्स मां मने मळतो होय तो मारे आवी प्रोसेस करवानी छे। खबर पड़ी व्हाट इज द मीनिंग ऑफ द रिक्वेस्ट कोड एवरीवन? यस ओके सी, तो ई रिक्वेस्ट कोड जे हतो ई मैं ત્યાં અહીં આગળ આવી રીતે મને આમાં મળશે, પછી હું આમાં ચેક ભી કરાઈ શકું કે રિઝલ્ટ કોડ નો મતલબ એવો થાય કે મારું રિઝલ્ટ જે મને મળ્યું છે ઈ સાત મતલબ ઓકે છે કે નહીં, જેમ મેં તમને 200 ઓકે નો એક્ઝામ્પલ આપ્યું ઈ જ રીતે અહીં આગળ ચેક કરી શકાય। ને ત્રીજી વેલ્યુ જે છે કોલ્ડ ઇન્ટેન્ટ નો ઓબ્જેક્ટ, અને ઇન્ટેન્ટ નો ઓબ્જેક્ટ નું નામ છે ડેટા। डेटा नी अंदर मने जे यूजरे सिलेक्ट करेली इमेज हशे ने ई इमेज मळशे, एने यूज करीने पछी मारे आगळ कई रीते सेट करवी, बिटमेप मां चेन्ज करे, बिकॉज आ जे रिटर्न करशे ई बाइट कोड बाइट नो एरे आखो रिटर्न करशे, एटले एनी उपर बहु बधी प्रोसेस करवी पड़े जे हुं तमने अत्यारे समजावीश ने आवी रीते अहीं आगळ। तो घणा बधा लोकोने घणी बधी वस्तुमां डाउट थशे, बिकॉज त्यां तमारे आखुं इमेज नुं कन्वर्जन ने ई बधी ज वस्तु आवी जशे। તો ઈ હું અત્યારે નથી સમજાવતી, પણ સિમ્પલી આટલું તમે કરો ને એટલે શું થાય, તો કે એક તમારું ડાયલોગ ઓપન થાય કે જેની અંદર યુઝર કઈક સિલેક્ટ કરી શકે। ક્લિયર બધાને? હું તમને આ વસ્તુ એક એક્ઝિક્યુટ કરીને દેખાડી દઉં કે હું જ્યારે ગેલેરી ઉપર ક્લિક કરું છું તો ત્યારે આગળ શું થાય છે। સી વેન આઈ સિમ્પલી ગો એન્ડ ક્લિક ઓન ધીસ ગેલેરી બટન, તો આવી રીતનું કઈક બ્રાઉઝર હોય ઓપન થાય કે જેની અંદરથી આઈ કેન સિલેક્ટ ધ ઇમેજીસ। હવે બીકોઝ ધીસ ઇઝ એન ઇમ્યુલેટર, અહીંયા આગળ યુ આર ઇટ ઇઝ શોઈંગ કે ધેર આર નો આઇટમ્સ, અહીંયાથી તમે ડ્રાઈવમાં જઈ શકો, ફોટોઝમાં જઈ શકો, એવી રીતે અલગ અલગ લોકેશન ઉપર યુ કેન ગો। ક્લિયર એવરીવન? સી અગેન દેખાડી દઉં આનું આઉટપુટ, વેન યુ ગો એન્ડ ક્લિક ઓન ધી કેમેરા તો શું થશે, તો કે સિમ્પલી તમારું જે કેમેરાની એપ હશે એ કેમેરાની એપ ઓપન થઈ જશે, ને અહીંયાથી યુ કેન ક્લિક અ પિક્ચર, વેન યુ ગો એન્ડ ક્લિક અ પિક્ચર આવી રીતનો ટિક વાળો આવી જશે, અને આને આવી રીતના આવી જશે। તમારે એપમાં ફોનમાં રન કરતા હો તો જેમ તમે રન કરો એ જ રીતે થાય, બટ ઇમ્યુલેટરની અંદર આવી રીતનું દેખાય, અને જ્યારે હું ગેલેરી ઉપર ક્લિક કરું છું તો એ મને આવી રીતનું એક બ્રાઉઝર ઓપન કરીને આપે છે કે જેમાંથી આઈ કેન સિલેક્ટ ધ થિંગ્સ। સી અહીંયાથી આ બધી વસ્તુ આપણે ગેટ કરાવી શકીએ। So this is how the implicit intents work. Implicit intents એટલે શું, હું ફરી વખત તમને બધી વસ્તુ બહુ બ્રીફમાં સમજાવી દઉં। There are two types of intents. One is called the explicit intent and the another is called the implicit intent. Explicit intents are something that we use for going from one screen to another screen inside the same application. Whereas explicit intent is that is what explicit intent is, whereas implicit intent is something that we use for going from one activity of one app to another app. કોઈ બીજી જ એપ જ્યારે તમે ઓપન કરાવતો હોય તો એની માટે યુ યુઝ એન ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ, એન્ડ ટુડે વી લર્ન્ડ અબાઉટ યુઝિંગ ધ ઇમ્પ્લિસિટ ઇન્ટેન્ટ ફોર આઈધર ઓપનિંગ અ કેમેરા એપ ઓર યુ કેન ઓપન ધી ગેલેરી। સો એના માટે મેં શું કર્યું, આઈ જસ્ટ પુટ two buttons over here, one is called camera and one is called gallery. I assigned them the two different IDs, that is BTN camera and BTN gallery. Then what do I do is, then I simply go into my Java file, there I define two buttons, that is the objects of the button class, BTN camera and BTN gallery. Then I initialize the two things, BTN camera is equal to find view by ID, and inside the ID I am passing BTN camera. And for the BTN gallery, I am using find view by ID and I am passing the ID of the gallery, BTN gallery. Now what do? Is I go to BTN camera object dot set on click listener, and inside this listener, I am going to initialize this listener using the new keyword. So I'm using new. Then I have a view. Then I have written view. What does this view mean? This means that the buttons parent class is view, so I'm using view dot onclick listener, and inside that I get an overrided method called onclick. Inside the onclick method, what do? Is I mention the intent, which mentions that I want to open the camera app. So what do? Intent class object intent is equal to, I'm initializing the object using the new keyword again and using the name of the class. Now whenever I'm using an explicit intent, what did I write here? I wrote two different parameters over here. First one was
from which activity I am going to go. And the second argument was to which activity I want to go. Now here I just want to open the camera app. So what did I do is I wrote the constant for opening the camera. Now this is the constant media store dot action image capture. And then what do I do is start activity, and inside the start activity I am passing the intent. Clear everyone? Okay. Now the another button is BTN gallery. So what do I do? BTN gallery dot set on click listener, and inside this listener I am passing new view dot on click listener. Again the same thing that we did in the BTN camera. The main difference that we have over here is that inside the onClick method, I am going to call a particular method called OpenGallery, and with the OpenGallery, I am passing some constant. What does this constant mean? This constant has a value 1, and I have defined it globally. See, this is called global declaration. I hope you are familiar with that thing, that whenever you write something on the very top portion of your class, I mean you can access this whole thing wherever you want to use. તમે જ્યારે કોઈ ઓબ્જેક્ટ્સ ને ગ્લોબલી ડિક્લેર કરો તો તમે ક્યાંય પણ યુઝ કરી શકો, અને એ વસ્તુની તમને ખબર હોવી જ જોઈએ. તો સિમ્પલી એક ઇન્ટીજર વેરિયેબલ છે, સિલેક્ટ ફાઇલ 1 ઇઝ ઇક્વલ ટુ 1, એન્ડ આઈ એમ જસ્ટ પાસિંગ ધેટ વેલ્યુ ઓન અલોંગ વિથ ધી ઓપન ગેલેરી. સો ધીસ ઓપન ગેલેરી મેથડ ઇઝ કોલ્ડ ઓવર હિયર, એન્ડ આઈ એમ ગેટિંગ માય પાસ્ટ કોન્સ્ટન્ટ સિલેક્ટ ફાઇલ 1 ઓવર હિયર. Now what do I do over here? Again, because this is an implicit intent that we are talking about, I am simply going to initialize the intent object. See, this is the third way how you are, this is the fourth way how you can initialize an intent. The first way was using the name of the two classes. જે ક્લાસમાંથી જે ક્લાસમાં જવું છે એ બે વસ્તુ એઝ એન આર્ગ્યુમેન્ટ જ્યારે તમે પાસ કરો, એવી રીતે આપણે ઇન્ટેન્ટ ઇનિશિયલાઇઝ કર્યું. બીજું આપણે જોયું હતું કે જ્યારે તમે કોઈ ડેટા પાસ કરતા હોય અને બીજી સ્ક્રીનમાં જ્યારે તમારે ઇન્ટેન્ટ ઇનિશિયલાઇઝ કરવું હોય, તો વી યુઝ ધ મેથડ કોલ્ડ ગેટ ઇન્ટેન્ટ. યુઝિંગ ધ ગેટ ઇન્ટેન્ટ યુ કેન ઇનિશિયલાઇઝ ધ મેથડ, ઇનિશિયલાઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ ધ ઇન્ટેન્ટ ક્લાસ, એન્ડ ગેટ ધ વેલ્યુ દેટ ધ યુઝર હેઝ પાસ્ડ ઇન ધી પ્રીવિયસ સ્ક્રીન. ત્રીજી મેથડ જે મેં તમને દેખાડી એ હતી કે આવી રીતે તમારે જે પણ વસ્તુ, જે પણ એપ ઓપન કરાવી છે એના રિલેટેડ તમે કોઈ કોન્સ્ટન્ટને પાસ કરી શકો. અને ધીસ ઇઝ ધ ફોર્થ વે. સી, અહીંયા આગળ મારી પાસે એમ્પ્ટી પેરેન્થિસિસ છે, આની અંદર હું કોઈ વસ્તુ પાસ નથી કરતી, કે મારી પાસે હું આમાં કોઈ જ આર્ગ્યુમેન્ટ નથી પાસ કરતી. મેં સિમ્પલી ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ બનાવ્યો, પણ હવે શું કરીશ તો કે હવે ઈ ઇન્ટેન્ટના ઓબ્જેક્ટની સાથે એના પેરામીટર્સ કેવી રીતે સેટ કર્યા, તો કે એની અલગ અલગ મેથડ યુઝ કરીને ઇન્ટેન્ટ ડોટ સેટ ટાઈપ અને ઇન્ટેન્ટ ડોટ સેટ એક્શન. સેટ ટાઈપની અંદર યુ કેન મેન્શન વોટ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્સ યુ વોન્ટ ટુ ઓપન, ઇમેજ ફાઇલ્સ ઓર ઓડિયો ફાઇલ્સ ઓર વિડીયો ફાઇલ્સ ઓર વર્ડ ફાઇલ્સ ઓર પીડીએફ્સ, વોટ એવર યુ વોન્ટ. જે પણ ટાઈપની ફાઇલ તમારે ઓપન કરાવી છે, બ્રાઉઝ કરાવી છે, એ બધી વસ્તુ અહીંયા આગળ તમે મેન્શન કરી શકો સેટ ટાઈપની અંદર. એન્ડ ઇફ યુ સિમ્પલી મેન્શન અ સ્ટાર, ઇટ મીન્સ કે ઇટ વિલ શો યુ એવરીથિંગ. ઓકે, after that I have intent dot set action. Because we are going to get the content, we are using the flag called intent dot action. Ma'am, nathi dekhatu, tu nathi dekhatu, to hu pan repeat j karu chu, aa badhu ek vakhat to samjhayu me tamne. Have dekhai પછી મેં તમને કીધું ધેર આર ટુ મેથડ્સ ધેટ વી કેન યુઝ ફોર ધી ઇન્ટેન્ટ. આઈધર યુ કેન યુઝ સ્ટાર્ટ એક્ટિવિટી ઓર યુ કેન યુઝ સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ. વેન ડુ યુ યુઝ સ્ટાર્ટ એક્ટિવિટી? વેન યુ સિમ્પલી વોન્ટ ટુ સ્ટાર્ટ ધી એક્ટિવિટી એન્ડ યુ ડોન્ટ એક્સપેક્ટ એની કાઇન્ડ ઓફ રિઝલ્ટ ફ્રોમ ઇટ. But whenever you want some kind of result to be returned from that activity, you use start activity for result. Inside the start activity for result, I am passing two arguments. The first argument is something that is telling that I am supposed to create a dialog box or a chooser using what do I want to choose? I want to choose the image files and get the content. એટલે આ ઇન્ટેન્ટની સાથે તમે આ બે વસ્તુ જે લખી છે એનો મતલબ એવો થાય કે ઇન્ટેન્ટ જે ઓપન કરાવવું છે એની અંદર આટલી વસ્તુ આવવી જોઈએ. અને બીજી વસ્તુ જે હું સેટ કરું છું એનું નામ, એમાં મેં લખેલું છે આ ફ્લેગ જે મેં અહીંયાથી ઓપન ગેલેરીથી મેં રિટર્ન કર્યું હતું, એ જ ફ્લેગ અહીંયા આગળ મેં પાસ કર્યું.
એન્ડ આઈ ઓલ બીજી વસ્તુ એક મેં જે તમને કીધી હતી કે જ્યારે તમે કોઈ સ્ટાર્ટ એક્ટિવિટી ફોર રિઝલ્ટ યુઝ કરતા હો ત્યારે યુ હેવ ટુ યુઝ ધી ઓન એક્ટિવિટી રિઝલ્ટ મેથડ કે જે તમને રિટર્ન કરશે જે યુઝરે સિલેક્ટ કર્યું હશે એ વસ્તુ રિટર્ન કરશે તમને અને એ તમે ગેટ કરાવી શકશો એ મેં તમને સમજાવ્યું કે યુ કેન ગેટ ધેટ યુઝિંગ ધી ધીસ ઓબ્જેક્ટ ધ થર્ડ પેરામીટર ધેટ વી ગેટ ધ ઓબ્જેક્ટ ઓફ ધી ઇન્ટેન્ટ ક્લાસ આ ડેટા વાળા ઓબ્જેક્ટ ની અંદર યુ કેન ગેટ ધ ડેટા ધેટ ધ યુઝર હેઝ સિલેક્ટેડ ઓર એને જે પાસ કર્યું છે ઈ ક્લિયર એવરીવન